નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. હું છુપાયેલ બાંભણિયા. તો જોઈએ આજના મહત્વના સમાચાર. મહેસાણાથી ગોઝારિયા અને કુકરવાડાને તાલુકો બનાવવાની માંગનો ઠરાવ પસાર. તાલુકા પંચાયતની સામાન્ય સભામાં એજન્ડા રજૂ કરાયો. ગોઝારિયાને તાલુકો બનાવવા 16 સભ્યોની બહુમતી મળી. કુકરવાડાને તાલુકો બનાવવા 18 સભ્યોની બહુમતી મળી. વિજાપુરમાંથી કુકરવાડા અને મહેસાણામાંથી ગોઝારિયા અલગ તાલુકો બનાવવા કરાય છે માંગ. જિલ્લા કલેક્ટર દ્વારા ગોઝારિયાને તાલુકો બનાવવા તાલુકા પંચાયત પાસે માંગી હતી સંમતિ. મહેસાણા તાલુકા પંચાયત વિસ્તારમાં હાલ 110 જેટલા ગામનો સમાવેશ છે. બ્યુરો રિપોર્ટ, એચબીએન ટીવી ન્યૂઝ, મહેસાણા. ગોઝારિયા તાલુકો અને કુકરવાડા તાલુકાની જે નવીન રચના બાબતની જે દરખાસ્ત થઈ હતી, એ દરખાસ્તની અંદર કયા ગામડાઓ કયા તાલુકામાં સમાવેશ કરવામાં આવવાના છે એવું કોઈ યાદી નથી. તોય ગુજરાત પંચાયત એક્ટના વિરુદ્ધમાં એજન્ડામાં મુદ્દો લઈ અને ખોટી તાલુકા પંચાયત દ્વારા પ્રતિક્રિયા કરવામાં આવેલી છે. બીજા નંબર ચોથા નંબરનો એક મુદ્દો હતો ધોધુસર સરપંચના રાજીનામાની બાબતમાં. આવું જ્યારે રાજીનામું આવતું હોય તો રાજીનામાની લેટર મિટિંગ પહેલાં દરેક સદસ્યોને આપવા જોઈએ. આ બાબતે કોઈ લેટર આપવામાં નથી અને એની પણ ખોટી પ્રોસિડિંગ કરવામાં આવેલી છે. અને આ વર્ષના નાણાકીય જે ખર્ચ આવક જાવકનો જે કર્યો, એ ખર્ચની અંદર કયો ખર્ચ કયા ક્ષેત્રમાં કર્યો, કયું આવક ક્યાંથી થઈ, એ અહીંયા સદસ્યોને કોઈ પણ પ્રકારની કોઈ જાણ કરવામાં આવી નથી. આવી ગેરકાયદેસર ખોટી રીતે પ્રોસિડિંગ કરી અને આજની સભાનું આયોજન કરવામાં આવ્યું. આજની સામાન્ય સભામાં મૂળ ત્રણ મુદ્દા હતા. એક નવીન ગોઝારિયા તાલુકાની સ્થાપના બાબતે તાલુકા પંચાયતને સંમતિ દર્શક ઠરાવ આપવાનો હતો, જે બાબતે કુલ 16 સદસ્ય સંમત થયા. એક સદસ્ય તટસ્થ રહ્યા, એક સદસ્ય ગેરહાજર હતા અને અન્ય 14 સદસ્યોએ વિરોધ નોંધાવ્યો. એટલે બહુમતે ગોઝારિયા નવીન તાલુકાની સ્થાપના બાબતેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. તે જ રીતે નવીન કુકરવાડા તાલુકાની સ્થાપના માટેનો ઠરાવ પસાર કરવાનો હતો, જે બાબતે કુલ 18 સદસ્ય સંમત હતા. એક સદસ્ય તટસ્થ હતા, એક સદસ્ય ગેરહાજર હતા અને બાકીના 12 સદસ્ય એ બાબતે એમને વિરોધ નોંધાવ્યો. એટલે બહુમતે કુકરવાડા તાલુકાની સ્થાપના માટેનો પણ ઠરાવ પસાર કરવામાં આવ્યો. ત્યારબાદ સરપંચ શ્રી દાંડુસણે રાજીનામું રજૂ કરેલ હતું, જે આજની સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું અને તાલુકાના વર્ષ 2022-23ના વાર્ષિક હિસાબ મંજૂર કરવામાં આવ્યો.